अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें कर्तव्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। ठेठ लगी जो के गंगा मां हूं स्नान करू त्यारे घणो विचार करतो अमुक अमुक पाणा गंगाजी मां अमुक अमुक आपणे देशी भाषा में काळमीट पत्थर अमुक एवा होय छे हृदयना वर्षोथी गंगाजी मां पीड्या छे पण अंदरथी कोरान कोरा। हूँ आपणी कोईनी वात नथी करतो, हूँ पाणानी वात करू छू, માણાની નહીં, પણ તમને લાગુ પડતું હોય તો હરે કૃષ્ણ હરે રામ જય સિયારામ। એમ અમુક પાણા જેવા માણા કલાકો સુધી કથામાં પડ્યા રે તો એ અંદરથી કોરાન કોરા। આપણે એમાં નથી ને એ જોવું જોઈએ। તમે પથ્થર જો બહારથી પલ્લે પણ એની અંદર તો અંતર ઉભરાણા વિના અંતરથી કંઈક થવું પલળવું છે, ભીંજાવું છે, પાણીથી વરસાદથી ભીંજાણા કરતા હૃદયને ભક્તિના ભાવ ગંગાથી ભીંજવવું છે જે ભાગવતથી આપણને પ્રાપ્ત થશે। અક્ષય તૃતીયાના દિવસે ઘણા કરવા જેવા સંકલ્પોમાં પ્રથમ સંકલ્પ એ છે કે જેમ તમે તિજોરીમાં ધન સંગ્રહ્યું હોય ને તાળું મારો છો ને લોક કરો, એમ સૌથી પહેલા મોઢામાં જે એક મહારાણી હલહલ કરે છે ને જેને જીભ કહેવાય એને થોડુંક તાળું મારવાનું શીખો, ખાસ કરીને માતૃશક્તિ। ક્યાં લોક કરવો જોઈએ એ પણ એક શીખવા જેવું છે, કારણ કે અક્ષય બનશે। આજનું કરેલું તમારો સંકલ્પ વ્રત બહુ પાવર રાખશે અને આજે કરેલા પાપ અપરાધ પણ સદાની માટે હજર અમર થઈ જાય। સમય એનું કામ કરે, તડકો છે ત્યારે ગ્રીષ્મ એનું કામ કરે છે કે નહીં, માક્ષર બેઠો હોય તો એ ઠંડી, સમય એનું કામ કરે કરે ને કરે। સમય વર્તે સાવધાન ન થયા હવે થાવ, ફેરા ફરતી વખતે ન થયા તો હવે થાય। કબીર જેવા વૈષ્ણવે અમુક ભજનોમાં સાધો સાવધાન, સાધુનીથી વાહે પડી ગયા, સાધુને જે કઈ કીધું એ કીધું। રીસમાં નહીં રસરાજ રસમાં મળે છે, યાદ રાખવું, જે બહુ રીસ કરે ને જે બહુ રિહાય ને એ રહી જવાના। લાલો ખીજમાં નહીં રીજમાં રાજી થાય છે, આમાં એક પૂરી થાય કથા ત્યાં સુધી સારું કરી નાખજો એમ કઈ હાડા બાર સુધીમાં। હરે કૃષ્ણા હરે કૃષ્ણ કૃષ્ણા કૃષ્ણા હરે હરે રામ હરે રામ 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 હરે હરે। પ્રેમ વધ્યો પ્રહલાદ હી તે પાહન તે પરમેશ્વર કાઢે, એવો હૃદયમાં રસ, રસરાજને એવા રાજી કર્યા કે પથ્થરમાંથી નરસિંહને પ્રકટ થવું પડ્યું, પ્રેમ થા પ્રહલાદ। ત્યારથી લોકો પથ્થરોની પૂજા કરવા માંડ્યા કે આમાં છે હરિ, પ્રતિમા નહીં તુમી સાક્ષાત બ્રજેન્દ્ર નંદન, ઈ મૂર્તિ નથી ઈ શ્રી મૂર્તિ છે, બસ તમારા ભાવ અને પ્રેમ ઉપર આધાર રાખે। કેટલી એવા વિગ્રહો વૃંદાવનમાં છે, રાધા દામોદર જીવ ગોસ્વામી સાથે વાત કરતા, ગોવિંદ દેવ રૂપ ગોસ્વામી સાથે વાત કરે, રાધા મદન મોહન સનાતન ગોસ્વામી સાથે વાત કરે, આપણને તો આ વાત હજી ન માનીએ ન સમજાય, કારણ કે આપણી આરે તો પાડોશી વાત ન કરતા હોય એવો આપણો સ્વભાવ ને વ્યવહાર હોય કદાચ, પણ પ્રેમ હોય તો પથ્થરમાંથી પણ અવાજ આવે પ્રકટ થાય પ્રભુ, મહિમા પ્રેમની છે। ઘણી બધી વાતો આજે આપણે કરશું, મારું કામ છે બોલવું, તમારું કામ છે સાંભળવું,
ત્રણ ચાર કલાકનો પ્રોગ્રામ છ સાત દી આપણે આદર્યો છે. જ્ઞાનની લાણી લેવાય સંતોના સંગમાં, લેતા આવડે તો સંતોના સંગમાં. જે મોલાજ, જેને કે આપણી ભાષામાં, કાઠિયાવાડી ભાષામાં જે પાક થયો એની લાણી લેવાતી હોય છે. આ વ્યાસજીએ, શુકદેવજીએ ભાગવતનો જે પાક ઊભો કર્યો છે ને, એ સંતો છે ને, એ ઓલા ડુંડા એ બધું કાઢીને, ફોતરા કાઢીને તમને આપવા, સીધો ખડું કરીને એમ ઉપણીને. અમુક સંતો તો લોટ બનાવીને રોટલી કરીને મોઢામાં નાખવા છે, એવાય હોય. વેદ પુરાણ ઉદધી ઘન સાધુ, શાસ્ત્ર સમુદ્ર જેવું અનંત છે, પણ વૈષ્ણવો વાદળ બનીને એવી ખારા જળને મીઠું કરીને આપણા ખેતરમાં આવીને વરસતા હોય છે. એમ આપણા કામનું, આપણા જીવનનું કલ્યાણ થાય, આપણા જીવનમાં પ્રેમ ભક્તિ વધે, એવી સરસ રીતે આપણને ઔષધિ બનાવીને પાતા હોય છે. પરમ સૌભાગ્યશાળી આત્માઓ જ આનો આનંદ લઈ શકે છે. પ્રભુ નંદ કુમારો એમ, મારો સ્વામી નંદનો લાલો છે. સ્વામીની વૃષભાનુજા, કૃતાર્થોસ્મી 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 ન સંશય. આજ હું ધન્ય થયો કે મારા જીવનમાં હું એક નિર્ણય કરું છું કે મારા ઈષ્ટદેવ મુરલીવાળા માધવ બ્રજેન્દ્ર નંદન શ્રી કૃષ્ણ છે, જે શંકરના ઈષ્ટ છે, જે શુકદેવના ઈષ્ટ છે, જે વ્યાસના ઈષ્ટ છે, દ્વાદશ મહાજનો યમરાજના જે ઈષ્ટ છે, મનુ પ્રહલાદના જે ઈષ્ટ છે, અને કનૈયાને જે ઈષ્ટ માને એનું અનિષ્ટ ન થાય. એકવાર રાધા રાણીનો જેની ઉપર અનુગ્રહ હોય, નવગ્રહ પણ એનું કાંઈ ન બગાડી શકે, પછી એને વીટીયું કરાવવા નહીં જવું પડે. ભરોસો દ્રઢ ઇન ચરણન કેરો, એને ભરોસો છે. ડૂબા દો ચાહે તાર દો, અબ તેરે હવાલે. આવો ભાવ ભાગવતની અંદર ભક્તોમાં છે. ઘણી વાતો સમજવા માટે એમ કે ને, વાત વાતમાં એક વાત વહેતી મૂકું, વાતું નહીં, એક આમ ગંગાની લહેર જેમ એક વહેર હોવું જોઈએ. માથે ધોધ પડતો હોય, માથા ફાટી જાય એવી કથા ન મજા આવે ને. આકરા પાણી, પાણીની રીતે જ પડવું જોઈએ. ઓલા બરફ પડે તો માણા નુકસાન કરે, એમ કથા વક્તાઓને એ પણ ધ્યાન રાખવું પડશે. આમાં ઘણી વાતો યાદ આવે છે, પણ એક વાત ચિંતન, કે જ્યારે આપણે શુદ્ધ હૃદયથી વાત કરીએ ને, ત્યારે સામેવાળાના હૃદયમાં જઈને એના હૃદયને શુદ્ધ કરે. જબ જબ દિલ સે બાત કહી જાતી હૈ, તબ દિલ તક જાતી હૈ. આ ભાગવત પણ દિલથી સાંભળવા જેવું છે. દિમાગ, હું બહુ દિમાગથી કહેતો નથી, મારે છે એમ તો ઓછો આલે છે, એટલે એ બહુ ચિંતાનો વિષય નથી. તારું સ્થાન હૃદયમાં છે, તું હૃદયમાં રહે, જોજો મગજમાં આવીશ તો મગજ મારી થશે. એટલે આ વાત મગજની દિલની બેયની છે, પણ ભાગવત ભગવદ્ ગીતા દિમાગ વાળું કામકાજ. ભગવદ્ ગીતા તો દિમાગ કી જરૂરત પડતી હૈ, પ્રજ્ઞાવાન સ્થિતિ પ્રજ્ઞા. અહીંયા પ્રજ્ઞા નહીં, પ્રેમનું મહત્વ છે. શ્રીમદ ભાગવતમાં જે ગીતામાં યોગેશ્વરને પરમાત્મા કીધા છે, એને શ્રીમદ ભાગવતમાં પ્રિયતમ કીધા છે. હમેં પરમાત્મા સે નહીં મિલના, હમેં હમારે પ્રિયતમ અમારે મહેબૂબ સે મિલના. શ્રીમદ ભાગવત રસ કાવ્ય છે, એટલા માટે રસિકોનું પ્રાણધન છે. એટલે વ્યાસજી પણ શ્રોતાઓમાં એક સદગુણની અપેક્ષા રાખે છે કે રસિકા ભૂવી ભાવતા પીબત, તમારી માટે આ વસ્તુ છે.
નહીં તો છે ને એક સાહેબે એના સેક્રેટરીને કીધું કે મારું મોઢું દેખાય ને એવો કાચ લઈ આવજા સર્વન્ટને નોકરને. બોલો બપોર ચડી ગઈ, હાંજે પાછો આવ્યો તો એ લીધા વગરનો. સાહેબે શેઠે પૂછ્યું, ભાઈ તું કાચનો લાવ્યો? એ કે લાવું કેમ, વાંધો હું કાચની દુકાનો નહોતી અરી તો બહુ હતી, તો તું લાવ્યો કેમ નહીં? પૈસાનો પૈસાય લઈ ગયો, પણ તમે કીધું તું ને સાહેબ કે મારું મોઢું દેખાય એવો લાવજો. મેં બધા કાચમાં જોયું, તમારું તો દેખાતું જ નહોતું, મારું દેખાતું. લે કરો, આવા શ્રોતા મળે તો એ વક્તાનું સૌભાગ્ય કહેવાય. વાતને સમજવાની પણ એક વિધિ હોય છે ને. આપણે ગુજરાતની સૌરાષ્ટ્રની સંતવાણીને યાદ કરું તો તખતદાન દાન અલગારી જેને કહે, અમુક દેશી વાતોની તે મજા હોય છે. એક રાજવી પોતાના મહેલમાં આંટા મારતા હતા. રાતનો સમય હતો, વાળું કરીને ગામડામાં લોકો વાળું કરે, શહેરના લોકો મો કાળું કરે. વાળું કરવી સારી, સંધ્યા સમય પણ એક બહુ પવિત્ર સમય છે. એવામાં એક દીકરી, એની માં અને એનો બાપ, ત્રણ જણા એ મહેલની રસ્તેથી નીકળ્યા. એટલે જે ઓલા રાજ રાજેશ્વર રાજવી હતા એના મંત્રીઓ અને સૈનિકો ઊભા હતા અને રાજા અગાશીમાં આમ ટહેલતા હતા. આયુર્વેદ કહે છે કે ખાઈને કમસે કમ 100 ડગલા હલવું જોઈએ. 5 મિનિટ વજ્રાસન ઉપર બેસી અને 100 ડગલા હલવું જોઈએ. પણ જે માણસની જીભ જ હાલે એના પગ ઓછા જ હાલે. પાછું આપણે ટેવ પગને હલવાની પાડી છે કે જીભ ને, એ ચેક કરો. એટલે આ તન છે ને એ હરવું ફરવું જોઈએ અને મન છે ને એ સ્થિર રહેવું જોઈએ. આપણું ઊંધું છે, તન સ્થિર થઈ ગયું છે અને મનડું ફેર્યા કરે. તમે પોતે શેટીએ બેઠો હોય પણ હોય તમારે બીકેસીમાં બેઠો હોય, મન ફિરતા હૈ. માલા તો કર્મે ફિરે, મન ફિરે દસ દિશામાં. કબીર કહે છે, એ તો સ્મરણ હે નહીં ભૈયા. તો એવામાં શાંત વાતાવરણ હતું એટલે એ રાજા હાલતા હાલતા થોડું નીચે જોયું. તો નીચે જોયું તો રૈયત પ્રજા જે છે એ ફેમિલી ઉપર નજર ગઈ, કુટુંબ ઉપર. તો રાજાએ થોડા કાન દીધા. રાજાના કાન આમ થાય બહુ હરવા વાળા, અને ત્યારે જ રાજા થયા હોય કે રાજા થવાય. વિદ્વાન પુરુષ, મહાપુરુષ, બુદ્ધિમાન પુરુષનું એક લક્ષણ છે કે એ વયો જાય પછી એની પાછળ શું વાતું થાય એ ચેક કરે. કારણ કે જ્યારે એ ઊભો હોય ત્યારે જે વાતું થાય એ પોતે નથી, આપણે ન હોય ને જ્યારે આપણી વાતું થાય એ આપણે છે, એ સ્વીકારવું જોઈએ. પણ એ સ્વીકારવાનો પાછો વહેતે હોવો જોઈએ. તમે કેવા છો એ તમારી સામે લોકો બોલે એવા તમે નથી. સામે તો કહેશે જ તે તમને, પ્રભુજી પધારો અંદરથી. હા, એવું તમે નથી ને જે તમારા વિશે બોલાય છે એ તમે છો. અને એટલા માટે એ સાંભળીને સુધરવાનો પ્રયાસ કરો. ઘણા સાંભળીને બાંધવાનો પ્રયાસ કરે, મને કહેતો તું? હા, શું કીધું તને? સુધરને મોટે કઈ નથી એકતા, પણ નહીં નજર જાય. તો એવામાં દીકરી બોલી કે તુંબડું બહુ મીઠું છે. તેની માં બોલી, બેટા તુંબડું મીઠું છે પણ મીઠું કડવું છે. રાજા સાંભળે છે, હું વાતું કરે છે, ભાષા તો કાઠિયાવાડી સૌરાષ્ટ્રની ગુજરાતી જ છે. ત્યાં એનો બાપ બોલ્યો કે તુંબડું કડવું, મીઠું કડવું, પણ આંગળીયું બહુ મીઠી છે. રાજા કે માળા એકબીજાને એક વટે એવી વાતું કરે છે. દીકરી કે તુંબડું બહુ મીઠું છે. માં કે તુંબડું મીઠું પણ કડવું છે. તો બાપ કે કડવું ભલે રહ્યું પણ આંગળીયું મીઠી છે. રાજા કે એ મંત્રી, ઓલા 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 પરિવારને ઉપર બોલાવો. એટલે રાજનો હુકુમ ગયા હેઠે, નીચે ગયા એટલે ઓલાને કીધું, એ ભાઈ ઉપર નામદાર બોલાવે છે. ઓલા કે ભાઈ ભૂલ થઈ ગઈ કઈક બાપ અમારી, કારણ કે નાના માણસ તરત શું છે અવળી અસર થાય.
એ કે નહીં નહીં તમને રાજવી યાદ કર્યા છે. એ કે પણ અમે તો અહીંથી અમારા ઘરે જાય ઘરે પછી જાય જો પેલા બોલાવ્યા કીધું ને એટલે થર થર કાંપતા તૈણે ઉપર અગાશીમાં આવ્યા. હુકુમ સહી હો સરકારને. એટલે રાજવીએ પૂછ્યું કે તમે તૈણે વાતો શું કરતા હતા? એ કે એ તો અમે અમારી વાતો મહારાજ કરતા, અમારી રાખ જેવી રહીએ, તમારી વાતોમાં લેવાનું શું હોય? નહીં મને સાંભળીને ગમી એટલે પૂછું છું, મને એક અંતરથી આનંદ છે કે મારી રૈયતની પ્રજા આવી રૂડી વાતો કરી શકે છે. પણ મને રાજા બીનો તો સમજાણી નહીં એટલે જાણવું છે એ રહસ્ય. બોલો માણા કે ભાઈ પ્રભુ મહારાજ રહેવા દો, અમારી વાતોમાં કઈ સારાની વાતો હોય, નાના માણસો અમે નહીં. હવે આવું કીધું ને કે મને સમજાતું નથી તો દીકરી પાછું બોલી જે 8 વર્ષ 9 વર્ષની હતી, બા આ ઓયલું લાગે. રાજાએ કીધું કે તમારી વાતો બહુ રૂડી મને સમજાતી નથી, તો દીકરીથી મોંઘું ન રહેવાનું. દીકરી કીધું બા આ ઓયલું લાગે, તેની બા પાછી જવાબ આપે આ ઓલ્યા વગરનું ઓયલું છે. તેને બાપે કીધું પણ આ ઓયલું છે પણ ઓયલું નથી. રાજાને પાછી સકડી ચડી ગયા, માળા બેટા ઘડીકમાં હજી ઓયલું મૂળ પ્રસંગની સમજણો તો બીજો લાવ્યા. એટલે રાજવીએ પૂછ્યું તમે ઘરમાં આવી જ વાતો કરો આમ પાડોશીને ખબર ન પડે એવી, આ ઓયલું ઓયલું શું છે? હવે આમાં જે હિન્દ આ તો આ ઓયલા માટે પાછું દેશી બનવું પડે ઓયલું, આ ઓયલું યાદ બધી માથાકૂટ કરીશ. રાજા કે ચોખવટ કરો આ ઓયલાની પહેલા પછી ઓયલી. બહુ આગ્રહ કર્યો ત્યારે માનવી જવાબ આપે છે કે અમે ભજનમાંથી જ આવ્યા છીએ અને ઘરે જાય છે તુંબડું એટલે રામસાગર. મારી દીકરી કીધું બોલ્યું છે રામસાગર વાગતું હતું ને તુંબડું, એ મીઠું નકર આમ હુકાઈ ગયેલું પણ વાગે ત્યારે એ મીઠું બહુ હતું. ત્યારે ઓલી કીધું કે એની બાએ કીધું કે મીઠું ખરું પણ કડવું, એ વાગવામાં મીઠું છે શાખવામાં કડવું છે. એના બાપ કે મેં જવાબ આપ્યો કે ભલે કડવું રહ્યું પણ એ આંગળીઓ મીઠી હતી, એના એ તાર એ સૂર ઉપર આધાર રાખે એનું કડવાપણું કે મીઠાપણું. તાકે એ તો સમજાણું પણ આ ઓલ્યું મહારાજ એ રહેવા દો, અમારે ઘરે જ આવું છે. નહીં એનો તો તમારે ચોખવટ કરવી જ પડશે. એ કે પેલા પ્રાણ બક્ષ દો તો સાચો જવાબ આપો, તમે જાન અમારી નહીં લો એ વચન આપો પેલા, જો ઓલ્યાનું તમારે સાંભળવું જોઈએ તો. હા હા આપી તમને દંડ સજા કઈ નહીં દેવામાં આવે, આદર સન્માન સાથે વિદા કરવામાં આવશે, પણ ઓલ્યાનો જવાબ આવ. ત્યારે ઓલા ભાઈએ કીધું તમે કીધું ને રાજા કે મને કાંઈ સમજાણું એટલે મારી દીકરી જ રહેવાની, એને કીધું ઓયલું ઓયલું એટલે જનાવર. ક્યાં હાવ જનાવર લાગે છે આને એટલી ભાન નથી પડતી તુંબડું. ત્યારે મારી ધર્મપત્ની બોલી કે આ ઓયલું છે પણ એને ઓયલું નથી એટલે આ જનાવર છે પણ આને પૂંછડું નથી. એટલે મેં એને કીધું ઓલ્યા વગેરેનું ઓયલું છે, પૂંછડા વગેરેનું જનાવર છે. રાજા હેઠું જોઈ ગયો બિચારો કે વાહ રે રૈયત આપણી સામે આપણી કાપી જાય તો ખબર ન પડે. બોલો એમ ઓલ્યા વગેરેના ઓલ્યા ન થાય શું? એશામ ન વિદ્યા ન તપો ન દાનમ જ્ઞાનમ ન ગુણમ ન શીલો ન ધર્મમ તે પૃથ્વી લોકે ભૂવિ ભાર રૂપા મનુષ્ય રૂપેણ મૃગા ચરંતી. એના જીવનમાં ધર્મ નથી ભક્તિ નથી, એ પશુ છે. આચરણ વગેરેનું જીવન પૂંછડા વગેરેનો પશુ માણસ. એવી રીતે વાતને સમજવાની પણ મેધા એક ક્ષમતા હોવી જોઈએ અને એ મેધા એ ક્ષમતા આપણને પ્રાપ્ત થાય છે મહામંત્રના જપથી, કોઈ વૈષ્ણવની કરેલી સેવાથી, એમની કૃપાથી. અને યથા યથા જ્યારે જ્યારે આપણા સાંભળવા માંડીએ ભગવદ્ કથ ગુણાન ત્યારે આપણું ચિત્ત હૃદય શુદ્ધ થવા માંડે અને પછી પરમ સત્ય આપણી સામે આવવા માંડે. એટલા માટે સત્સંગમાં આવનાર સાધકોને એક સંદેશ છે કે તમારી પાસે સાધનાની મૂડી હોવી જોઈએ. આપણે ધંધો કરવા નીકળીએ ને વ્યાજવાન ઉશીના લઈને ધંધા લાંબા હાલે નહીં ભાઈ,
મૂડીવાળો માણા પહેલા પોતાનું રોકાણ કરવું પડે છે. એમ આપણી પાસે કઈ મૂડી હોવી જોઈએ? ચાર નિયમ પાલન કરવા, સોળ માળા કરવી, આપણી આ મૂડી હોવી જોઈએ પેલા ભાગવતને સમજવા. હવે મૂડી વગરનું આપણે આદરીને બેઠા છે. એક તો ટકાવારી એ નફો જાજો વીધો નથી, ખર્ચો બાદ કરતા નફો વધે, વ્યાજમાં જાય. મૂડી વગેરે ધંધા આવા થાય આપણે કરેલા છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. એટલા માટે બધા વેદ પુરાણનો સાર શ્રીમદ ભાગવતને સમજવું હોય તો ભક્તો વૈષ્ણવ સેવા કરો, હરિનામ સંકીર્તનનો આશ્રય લો. આજે સોળ અક્ષરનો ઇતિ ષોડશ નામના, અક્ષર 32 છે પણ એમાં નામ 16 છે. હરે એક નામ થયું, કૃષ્ણ બીજું નામ, હરે કૃષ્ણ 4 નામ, કૃષ્ણ કૃષ્ણ 6, હરે હરે 8, એવી રીતે હરે રામ 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 8 બીજા, 8 દુને 16. આ 16 હરિના નામ એક મણકામાં જ્યારે જીભથી ઉચ્ચારણ કરી, કાનથી શ્રવણ કરી અને મનોયોગ સાથે, મનના યોગ એટલે જોડાણ સાથે જ્યારે આને જપવામાં આવે છે ત્યારે આપણા અંતકરણને એટલે કે ચિત્તને, આપણા મગજ મસ્તિષ્કને, આપણા હૃદયને, આપણા મનને શુદ્ધ કરી નાખે છે. ચેતો દર્પણ માર્જન. દૂધને પાણી સમજીને પીવો તો એ ગણ કરે કે ન કરે? એમ મહામંત્ર તમે જપો છો તો મંત્રનો પ્રભાવ, મંત્ર પરમ લઘુ તાસુ બલ વિધિ હરિ હર સુર સર્વ. મંત્ર નાનો હોય પણ જેના નામ બોલાઈ રહ્યા છે એ બહુ મોટો છે, પણ એ મંત્રના બળે ખેંચાઈને એને પૃથ્વી પર આવવું પડે છે. પરીક્ષિતનો જ્યારે નિધન પરલોક ગમન થયું, સમાચાર વાયુ વેગે જન્મે જઈને મળ્યા. મહાભારતમાં કથા છે કે પરીક્ષિતના પુત્ર પાંડવોના વંશજ રાજા જન્મે જઈ સર્પ વિનાશક યજ્ઞ કરે છે કે મારા પિતાને જે સાપ કરડ્યો છે એ તક્ષક એના પરિવાર સાથે, એના કુટુંબ સાથે, આ દુનિયામાં જેટલા સાપ છે એ જાતિને નષ્ટ કરીશ. વિદ્વાન વેદજ્ઞ મર્મજ્ઞ વિપ્ર વેદ પડેદ વિપ્ર બ્રહ્મ જાનાતી બ્રાહ્મણો ને બોલાવી અને યજ્ઞ આદરે છે. અને એ મંત્રોમાં એવી શક્તિ છે કે આ વિશ્વ બ્રહ્માંડમાં, પાતાળમાં, આકાશમાં, 14 ભુવનમાં ગમે ને સાપ હોય એ બધાને આવીને હવનકુંડમાં હોમાવવું પડશે, બળીને ખાક કરી નાખવું. મારા બાપને કરડી ગયા વગર વાંકે આદર્યો બધા સાપ, લાલ પીળા કાબરા એના કોંડા કયા કયા નામ આવે બધા, બધા મીંડે આવવા. અને અગ્નિમાં ભા સ્વાહા પડે ઉપર, અને એક બે ની ક્વોન્ટિટીમાં સાપ આવતા, 14 ભુવનમાં હાહાકાર થઈ ગયો. મંત્રની બહુ શક્તિ છે. એક સામાન્ય મંત્રમાં પણ આ પાવર હોય તો મહાપ્રભુ ચૈતન્ય આપણને મહામંત્ર આપ્યો છે. જપવો જોઈએ. શું કરે? અને અને જન્મે જઈ માનો દૂરબીન લઈને બેઠા હોય, આઈ ગ્લાસ લઈને, કે ઓલો લાલ પીળા એના કોણના બધા જે આવ્યા, ઓલો મારા બાપને કરડી ગયો, એ તક્ષક કેમ નથી આવતો? તક્ષક નહીં, મંત્રો મીંડ્યા સંભળાવા, એને ખેંચાણ આવ્યું. જેમ લોહી ચંબક ખેંચી લે લોખંડને પાસે આવતાની સાથે, એમ મંત્રનો પ્રભાવ ખેંચાવવું પડે. પણ તક્ષક ડરીને સ્વર્ગ લોકમાં ઇન્દ્રની શરણમાં ગયા અને ઇન્દ્રને કહે છે, રક્ષા મામ, હે સ્વર્ગાધિપતિ 33 કરોડ દેવતાઓના રાજા, મને શરણમાં રાખો. રાજનો ધર્મ છે શરણમાં આવે અને શરણ દેવી, એ કે રહી જા સ્વર્ગમાં. હવે સ્વર્ગમાં કવચ બાંધી દીધું ઇન્દ્રે, મંત્રનો કોઈ પ્રભાવ ન પડે એવું. અને આ બાજુ બ્રાહ્મણો મંત્ર બોલે, બધા સાપ આવે. જન્મે જઈ કે તક્ષક ક્યાં ગયો? ઓલા બ્રાહ્મણો એ જોયું કે હારો તક્ષક ક્યાં છે, મંત્રોમાં બેહતો કેમ નથી? અમુક તક્ષકો કથામાં ન બેસે, ફેર્યા કરતા હોય આમ ત્યાં, મંડપ ઓરા નો આવે.
બ્રાહ્મણોનો તેજ મંત્ર નું બળ કેટલું. એને કીધું કે આ તો સ્વર્ગમાં ઇન્દ્રની શરણમાં છે, ઇન્દ્ર મંત્ર થી રક્ષા કરે છે. જન્મે જય કે ઇન્દ્ર કિસ ખેત કી મૂલી, મંત્ર હામે બોલે એવા મંત્ર ભણો કે ઇન્દ્ર આવે તક્ષક હારે અને ઈ હોમાય. અને આ મંત્રો ચાલુ કર્યા બ્રાહ્મણે. દેવરાજ ઇન્દ્ર કે મેરા પાંવ કોણ ખીચતા હે, લે સિંહાસન મીંડું ડોલવા. એના ઘરના કે તમે ક્યાં જાઓ છો, હાથ પકડો, એ કે મૂકી દે નકર તું આવીશ. તો ઇન્દ્ર પણ સ્વર્ગ થી નીચે પડ્યા. હારે તક્ષક, મંત્રોમાં એટલો પાવર. એ તો પછી આગળ મહાભારતમાં વર્ણન છે. આસ્તિક નામના મુનિ, અમુક વિદ્વાનો કહે છે કશ્યપજી, પુરાણ ભેદ અનુસાર કલ્પ ભેદ કથા છે. જન્મે જઈને કોઈ સમજાવ્યા કે ભાઈ રહેવા દે, તારા બાપા મર્યા નથી, મોક્ષ પામ્યા છે, આ બધી ભગવાનની ઈચ્છા હતી. કેટલું પ્રવચન જન્મે જઈને આપ્યું. અને જન્મે જઈ ભાવનગરના આજુબાજુના નહોતા ભાલના, એ સમજી ગયા કે અમુક ધંધા ન કરવાના આપણે કર્યા હોય, કોઈક મહાન માણસો કહે તો માની જવાય, એ પ્રોગ્રામ બંધ રખાય. એવી થોડીક ભાન જન્મે જઈને હતી. એને તરત ભાઈ એને આમ કાદરી દીધું, પણ કોઈ કીધું કે આ રહેવાય દો. જાકુબ ના શું કહેવાય, ગરુડદાસ પ્રભુની ભાષામાં ચિન્નુ કાકા વાળા રહેવાય દો. એ ધંધા રહેવાય કરતા હોશો કીજીએ, જે કરાતું હોય આ આપણું લેન નથી એમ, આ રહેવાય દો. એ માની વાળ્યો એ પ્રોગ્રામ, નકર તો અમુક અહંકાર ને પૂતળા એ તમારે બસ પૂરું જ કરે, વિનાશ પૂરો થાય ત્યારે. માની ગયા, રહેવા દીધો, એટલે ઇન્દ્ર બચી ગયા, તક્ષક બચી. પણ આ પ્રસંગ હું એટલા માટે કહું છું કે આમાં આમાં જે પ્રેરણા લેવા જેવી છે કે મંત્રોમાં બહુ બળ છે. કુંતી દુર્વાસાએ દીધો સૂર્યાય નમઃ, બોલતાની સાથે સૂર્યદેવ હાજરો હાજર, કર્ણ દેવા આવ્યા છે કવચ કુંડળા. મંત્રનો પાવર તો જો, એ જ મંત્રના બળે ધ્રુવ મહારાજે શંખ ચક્ર ગદા પદ્મ લઈ ગરુડ ઉપર ભગવાન. अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें कर्तव्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.